છો. સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન છે, તેના જે IMP પ્રશ્નો છે તેની સમજૂતી મેળવી. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પેલું થોડા વીરા, તો જવાબ આવશે 4, વરસાદી પાણીનું સંગ્રહ સ્થળ. લોથલ, તો જવાબ આવશે 3, સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર. 3, કાલીબંગન, જવાબ આવશે 1, હડપ્પીય સભ્યતાનું ઋષિ મથક. 4, મોહિંજો દડો, જવાબ આવશે 2, સ્થાનાગાર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપણે જે જૂના અવશેષો મળ્યા છે તેના આપણે જવાબ આપવાના છે. તો અહીંયા તાડપત્ર અને ભોજપત્ર, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો જેને આપણે હસ્તપ્રસ્થ કહીએ છીએ. તાળપત્ર એટલે તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રદ, અને ભોજપત્ર એટલે કે હિમાલયના થતા ભૃજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપત્રો. તાળના પર્ણ પર અને ભુજના જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રદ લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રસ્થો મળી તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપત્રોમાંથી ભારત પ્રાચીન યુગના માનવી વિશે જ આપણને માહિતી આપે છે. આવી હસ્તપત્ર મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીતે રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા ભાગ પ્રમાણમાં માહિતી મળે છે. 2, અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ, અનેક રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા અભિલેખો અને શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. 3, તામ્રપત્ર. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાની વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્ર શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ એટલે કે ઉત્તર ગુજરાત, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાગ એટલે કે ગાંધીનગરમાં સચવાયેલા છે. ત્યાર પછીનું છે ભારતમાં આદિવાસીના વસવાટના સ્થળો. ઉત્તર, પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવોના વસવાટ અનેક સ્થળોએ શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા, ક્યારેક લાકડાના ઓજારોનો પણ ઉપયોગ કરતા, શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરોની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવા સમયને પાષાણયુગ કહેવામાં આવે છે. ત્યાર પછી આદિવાસીઓનું ભોજન, અનાજ, રહેઠાણ, ઓજાર અને ભોજન. સ્થળો, 1, ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરોના ઓજારો. સ્થળ છે મેરગઢ, હાલ પાકિસ્તાન. 2, ચોખા પ્રાણીઓના હાડકા, જવાબ કોહિલવાડ, ઉત્તર પ્રદેશ. 3, ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો, જવાબ સ્થળ છે મહાગઢ, ઉત્તર પ્રદેશ. 4, માનવ વસાહત અને ગેંડુ, જવાબ લાઘણજ, ગુજરાત. 5, ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન. સ્થળ બુર્જ હોમ અને ગુફ ક્રાફ, જમ્મુ કાશ્મીર. 6, ભેંસ, બળદ, ઓજારો. સ્થળ ચિરાંગ, જવાબ બિહારમાં. આ છે એક પ્રશ્ન છે, આ પણ પ્રશ્ન છે, ધ્યાન રાખજો. આદિવાસીનો વસવાટ ક્યાં છે અને
તે કેવું જીવન જીવતા. હવે આ પ્રશ્ન છે એ શું છે, તો કે આદિવાસીઓના ખોરાક વિશેની. તો અહીંયા ખોરાક વિશે છે અને ક્યાં સ્થળ છે તે પણ આપેલું છે. ત્યાર પછી છે ગણરાજ્ય એટલે શું. ગણરાજ્ય એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસનનું પ્રતિનિધિનું નોંધપાત્ર લક્ષણ છે. ગણનો સામાન્ય અને સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું, જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજ જેવો દરજ્જો આપવામાં આવતો. ત્યાર પછી છે મહેરગઢ, એટલે કે આપણે ત્યાર પછીનો જે આદિવાસી છે તે મનુષ્ય મૃત્યુ પામે, એટલે કે આદિવાસીઓ મૃત્યુ પામે ત્યારે શું કરવામાં આવતું. ઉત્તર, મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત તેના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આ જ રીતે મહારાષ્ટ્રના ઇનામ ગામ નામનું એક સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહનો અવશેષ મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા. ત્યાર પછી છે લોથલ વિશે ટૂંકનો. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેમાં ધક્કો માનવામાં આવે છે. તે અહીં આવતા વહાણોને લાંગરીને માલસામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપીય નગરો બે ભાગમાં એટલે કે ત્રિસત્યમાં વહેંચાયેલ છે, જ્યાં ધોળાવીરાનું નગર ત્રણ ક્ષેત્રમાં છે. એક કિલોસીટર, બે ઉપલું નગર, ત્રણ નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશિષ્ટતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે. અહીં ખેડેલા ખેતરોમાં અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. ત્યાર પછી જોઈએ સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજ. સ્થાનિક સરકારના પ્રકાર, ગ્રામ્ય પ્રશાસન તેમાં ગામ, તાલુકા અને જિલ્લા. શહેરીય પ્રશાસન તેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા. પંચાયતી રાજમાં જોઈએ તો આપણે પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલ છે. એક ગામ કક્ષાએ ગ્રામ પંચાયત, બે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, ત્રણ જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. સ્થાનિક કક્ષાઓએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. ગામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. હવે જોઈએ સરકારના પ્રકાર. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થાઓ જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ. લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, ત્યાર પછી રાજાશાહી સરકાર, આ ત્રણ સરકાર છે. તો પહેલાં લોકશાહી, આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો
કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. માનવ અધિકારીના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકો સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની છે. સામ્યવાદી સરકાર. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિવિધ મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથ્થું શાસન બન્યાના અનેક ઉદાહરણ જોવા મળે છે. શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતા આધારે જોડીને સરકારનું સંચાલન કરે વ્યક્તિગત અને બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજશાહી કે વ્યક્તિ કેન્દ્રિત શાસન કરે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, રાજશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજશાહી જોવા મળે છે. ક્યાંક રાજશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. રાજશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે. એ વ્યક્તિ દ્વારા લેવાયો નિર્ણય અહીં આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસનની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન કરે છે. લોકોના જીવનધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે છે. તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકો સુખાકારી સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે. વિવિધતામાં એકતા, તેનો જવાબ જોઈએ. એક ટૂંક નોંધ છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં દેશવાસીઓના ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્યોની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. રાષ્ટ્રીય એકતાની રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.
આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશિષ્ટતા છે. ત્યાર પછી લોક અદાલત. ઉત્તર: ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ, કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતનો સ્થાપવામાં આવે છે. બંને પક્ષો સંમત હોય તો લોક અદાલતમાં બોલવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર, કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કેસોને નિકાલ થાય છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. કોર્ટ કચેરીના લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. વારંવાર મુદતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે. સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે, જે તમામ પક્ષકારોને માન્ય રહે છે. લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે. લોક અદાલતથી વિવાદનો અંત થાય છે. બંને પક્ષો ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડાનો માણસો વચ્ચે સમાધાન થાય છે. નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લામાંથી કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. ત્યાર પછી છે લોકસભા. છેલ્લો છે ગ્રામસભા. સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામસભા એટલે ગામના લોકો ભેગા કરવા. ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે. ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામસભામાં સભ્ય ગણાય છે. તેને ગ્રામસભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે. અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અધિકારીઓ હાજર રહે છે, તેમજ ગામના ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને પણ હાજર રહેવું જરૂરી છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.